નજર કરીએ બધી ગુજરાતની ટોપ 9 ખબર પર. વડોદરામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા નવા કુલ 137 કેસ, શહેરમાં 104, જિલ્લામાં 33 કેસ, કોરોના સંક્રમણથી 273 થયા સ્વસ્થ. વડોદરામાં કોંગ્રેસના પ્રવક્તા પાસેથી વસૂલાયો છે દંડ. દુમાર ચોકડી પાસેની આ ઘટના છે. કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર જીતુ પટેલ પ્રેસ કોન્ફરન્સ માટે વડોદરા જઈ રહ્યા હતા તે દરમિયાન દુમાર ચોકડી પાસે જીતુ પટેલે પાણી પીવા માટે માસ્ક નીચું કર્યું તે જ સમયે પોલીસ તેમની પાસેથી 1000 રૂપિયા દંડની વસૂલાત કરી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વાતનો ઉલ્લેખ કરતા જીતુ પટેલે આક્ષેપ કર્યો કે સરકાર ટાર્કીટ આપતી હોવાથી પોલીસ દંડ વસૂલી રહી છે અને પ્રજા પાસેથી લૂંટ ચલાવે છે. સુરત, અમદાવાદ અને રાજકોટ બાદ હવે ફાયર સેફટી એન્ડ ઓડિટ કમિટી વડોદરાની હોસ્પિટલની મુલાકાતે છે. રાજ્યમાં કોવિડ હોસ્પિટલમાં વારંવાર આગની ઘટના બાદ સરકારે રચેલી હાઈ પાવર કમિટી હાલ વડોદરાની કોવિડ હોસ્પિટલનું ઓડિટ કરી રહી છે. ચારે મહાનગરોમાં કોવિડ હોસ્પિટલનું ઓડિટ કર્યા બાદ આ કમિટી આગામી મંગળવાર સુધીમાં રાજ્ય સરકારને અહેવાલ આપી દેશે. પંચમહાલના ગોગંબામાં આતંક મચાવનાર દીપડો પાંજરે પુરાયો છે. વન વિભાગની ટીમે ગોવાસુંડલ ગામના જંગલ વિસ્તારમાં મુકાયેલા પાંજરામાં દીપડો પુરાયો હોવાની માહિતી આપી. મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં દીપડાએ આતંક મચાવ્યો હતો. માનવભક્ષી દીપડાએ બે બાળકોના ભોગ પણ લીધા હતા. બોડેલીમાં કપાસ ખરીદીનું સીસીઆઈ કેન્દ્ર વિવાદોમાં ઘેરાયું. કેટલાક ખેડૂતોનો આરોપ છે કે કપાસની ખરીદીમાં ગોલમાલ થઈ રહી છે તો અન્ય ખેડૂતોને કપાસમાં ટેકાના ભાવ કરતા ઓછા ભાવ મળી રહ્યા છે. કોસિન્દ્રા પાસે બાયોટી કોટન જીનમાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી થતી હતી. જોકે છેલ્લા બે દિવસથી ખેડૂતોનું કપાસ ખરીદવામાં ન આવતા વાહનોની લાંબી કતાર જીનની બહાર જોવા મળી. ઉપરાંત સીસીઆઈના પ્રતિનિધિની હાજરી વગર જ કેટલાક ખેડૂતોની કપાસની ખરીદી થતી હતી. મહીસાગર જિલ્લામાં મનરેગા યોજના હેઠળ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની 4 ફરિયાદ નોંધાઈ છે. સંતરામપુર, વીરપુર, બાલાસિનોર, લીલુણાવાડા તાલુકા વિકાસ અધિકારીઓએ પોતાની તાલુકામાં આચરાયેલી ગેરરીતિ અંગે ફરિયાદ નોંધાવી. ફરિયાદ પ્રમાણે લુણાવાડામાં 45.37 લાખ, બાલાસિનોરમાં 3.82 લાખ, વીરપુરમાં 18.27 લાખ અને સંતરામપુરમાં 9.44 લાખ મળી કુલ 76 લાખથી પણ વધુ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. ખેડા જિલ્લામાં ભાજપના 70 જેટલા કાર્યકરોએ રાજીનામા ધરી દીધા છે. ખેડાના શહેર પ્રમુખ રોહિત પટેલને પાર્ટી દ્વારા અચાનક સસ્પેન્ડ કરી દેવાતા કાર્યકર્તાઓમાં નારાજગી. ભાજપે કિશોરસિંહ ઝાલાને શહેર પ્રમુખની કમાન સોંપતા કાર્યકરોમાં નારાજગી જોવા મળી. સસ્પેન્ડ નેતાના સમર્થનમાં કાર્યકરોનું જૂથ નડિયાદ કમલમ કચેરી સુધી પહોંચ્યું હતું. કયા કારણોસર રોહિત પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા તે દિશામાં કાર્યકરોએ અવાજ ઉઠાવ્યો. વિશ્વ વંદનીય પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની 92મી જન્મજયંતિ પ્રસંગે તેમના જન્મસ્થળ પાદરાના ચાણસદ ગામમાં ભવ્ય ઉજવણી થઈ. પ્રમુખ સ્વામી મહારાજની જન્મભૂમિ ચાણસદ ગામને ધજા પતાકાઓથી શણગારવામાં આવ્યું. આ ઉપરાંત વિવિધ મીઠા અને વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો. સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે હરિભક્તોએ કર્યા દર્શન. દાહોદ જિલ્લાના લોકરક્ષકના જવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. લોકરક્ષક દળની ભરતીમાં પુરુષ ઉમેદવારો સાથે થયેલા અન્યાયના પગલે આવેદનપત્ર આપ્યું. અચોક્કસ મુદતનું આંદોલન કરવાની પણ ચીમકી આપી છે. જોકે સરકાર દ્વારા સત્વરે નિરાકરણ ન આવે તો આગામી દિવસોમાં વધુ જરૂરી કાર્યક્રમ આપવાની ચીમકી આપી છે.